खेड़ा जिल्लाना कपड़वंज में जिला कलेक्टर द्वारा स्वागत कार्यक्रम में उपस्थित रहा। खेड़ा जिल्लाना कपड़वंज तालुका सेवा सदन खाते तालुका स्वागत कार्यक्रम में बैठक नु आयोजन करवामां आव्युं हतुं, जेमां जिला कलेक्टर द्वारा जणावायुं हतुं के तालुका शालानो जे कार्यक्रम छे स्वागत कार्यक्रम तेमां फरीथी आववानो मौको मळ्यो छे। हालमां शालाओमां जे कार्यक्रमो चाली रह्या छे जेने कारणे आवतीकालथी राज्य ने जिल्लामां स्वागत कार्यक्रम रद्द करवामां आवे छे, परंतु तालुका स्वागत कार्यक्रम छे તે ચાલુ હોવાના કારણે કપડવંજ તાલુકા સેવા સદનમાં સ્વાગત કાર્યક્રમમાં આવવાનો મોકો મને મળ્યો છે તેમ તેમણે જણાવ્યું હતું। ઉપરાંત 15 જેટલા પ્રશ્નો આ મીટિંગ બેઠકમાં આવ્યા હતા, જેમાં સકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો હતો। તમામ વિવાદોમાં સારો રિસ્પોન્સ પણ મળ્યો હતો તેમ તેમણે જણાવ્યું હતું। લોકોએ મુલાકાત દરમિયાન પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને સાથે સાથે સમાધાન પણ કરાવ્યા હતા। આ અનુસંધે લોકોને ખાસ કરીને મોટાભાગના અધિકારીઓની પૂરતી સંવેદનશીલતા રાખી સમય મર્યાદામાં તમામ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી હતી। જો પ્રશ્નોનો નિકાલ ન કરવામાં આવે તો તેમની સાથે અલગથી સંવાદ કરવામાં આવે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે અને સંકલન કરી અને આગળના પ્રશ્નોનું લેવામાં આવે તેમ જણાવ્યું હતું। સાથે સાથે અલગ ભાષામાં પણ તેમણે જણાવ્યું હતું કે જે જિલ્લાની કઈ કચેરીઓ છે, તાલુકાની જે કચેરીઓ છે તેનું સંકલન કરી, નીચલી કચેરીઓનું સંકલન કરી, વિગતવાર ચર્ચા કરી, જે તે પ્રશ્ન હોય તેનો નિકાલ કરવા અપીલ કરવામાં આવી હતી અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। આમ કપડવંજ ખાતે તાલુકા સેવા સદન કપડવંજમાં જિલ્લા કલેક્ટર દ્વારા સ્વાગત કાર્યક્રમની બેઠક યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં પ્રશ્ન કર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને સમાધાન પણ મળ્યું હતું અને જે પ્રશ્નો રજૂઆત કરવામાં આવી તેનો નિકાલ પણ કરવામાં આવ્યો હતો અને જે પ્રશ્નોનો નિકાલ ન થયો હોય તેનો નિકાલ કરવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી હતી। સર, આજની મીટિંગ યોજાઈ શું કહેશો? સર, આજે કપડવંજ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આવવાનું થયું છે। આ વખતે આવતીકાલથી શાળા પ્રવેશોત્સવ ચાલુ થતો હોવાના કારણે રાજ્ય અને જિલ્લા સ્વાગત કાર્યક્રમો રદ થયા છે, પરંતુ તાલુકા સ્વાગત કાર્યક્રમ ચાલુ હોવાના કારણે ફરીથી કપડવંજમાં આવવાનો મોકો મળ્યો છે। કુલ 15 જેટલા પ્રશ્નો હતા જેનો સકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે। તમામ વિભાગોએ સારો રિસ્પોન્સ આપ્યો છે, લોકોએ પણ ઉમળકાભેર પોતાના પ્રશ્નો રજૂ કર્યા અને સમાધાનો મેળવ્યા છે। પ્રશ્નોના અનુસંધાને લોકોને ખાસ કરીને અમારા અધિકારીઓને પૂરતી સંવેદનશીલતા રાખી અને સમયમર્યાદામાં એ તમામ પ્રશ્નોનો નિકાલ આવે એ માટે અપીલ પણ કરવામાં આવી છે। એમના સાથે અલગથી સંવાદ પણ કરવામાં આવ્યો છે, એમની કચેરીઓનું સંકલન અને મુખ્ય કચેરીઓ સાથેનું સંકલન, એની પણ વિગતે ચર્ચા કરીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું છે।